15 ગુજરાતી ને હું છું લુપના ખાન જોઈએ તમામ મોટા અને મહત્વપૂર્ણ સમાચાર ગુજરાત 200 ન્યૂઝમાં ખેલૈયાઓ માટે માઠા સમાચાર થંડર સ્ટોર્મને કારણે નવરાત્રીમાં પડશે વરસાદ હવામાન નિષ્ણાતની આગાહી હજુ ચોમાસાની વિદાયના કોઈ એંધાણ નહીં ભરૂચમાં બપોર બાદ મેઘમહેર ગાજવીજ સાથે વરસાદ થતા ઠેર ઠેર ભરાયા પાણી ધોધમાર વરસાદને કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા વાતાવરણમાં પ્રસરી ઠંડક ડાંગ જિલ્લામાં રવિવારે પણ રહ્યું વરસાદી વાતાવરણ આહવા વઘઈ સહિત અનેક વિસ્તારમાં વરસાદ ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં વરસાદની કરી આગાહી નર્મદા ડેમમાં પાણીની સતત આવક 138.44 મીટરે પહોંચી જળસપાટી 23 દરવાજા ખોલી છોડાયું પાણી 26 ગામોને કરાયા એલર્ટ એનડીઆરએફ અને એસડીઆરએફની એક ટીમ તૈનાત સરદાર સરોવર ડેમમાં પાણીની સતત આવક 3 લાખ ક્યુસેક પાણીની આવક થતા ડેમના 23 દરવાજા ખોલાયા ડેમમાંથી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવ્યું નીચાણવાળા 26 ગામોને એલર્ટ અપાયું નર્મદા ડેમમાંથી પાણી છોડાતા ભરૂચમાં નર્મદા નદીના જળસ્તરમાં વધારો ગોલ્ડન બ્રિજ નજીક નદીના જળસ્તરમાં થયો વધારો ભરૂચમાં નર્મદા નદીનું જળસ્તર 18.2 ફૂટે પહોંચ્યું નદીનું વોર્નિંગ લેવલ 22 ફૂટ તો નર્મદા નદીની ભયજનક સપાટી 24 ફૂટ વલસાડ જિલ્લામાં 4 દિવસથી સતત પડી રહેલા વરસાદે સર્જી તારાજી વરસાદને કારણે નદીઓ બે કાંઠે વહેતી થઈ કપરાડાના જીરવલ ગામની કોલક નદીનું પાણી કોઝવે પરથી થઈ રહ્યું છે પસાર ગામના લોકોને ભારે હાલાકી નવસારીના વાંસદામાંથી પસાર થનાર વાપી શામળાજી નેશનલ હાઇવે નંબર 56 ધોવાયો વાડી ચોઢા ગામ નજીક હાઇવેનો રસ્તો ધોવાતા બે બાઇક ચાલકો ઇજાગ્રસ્ત બંનેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હાઇવે વાહનોની અવરજવર માટે બંધ કરાયું ઉકાઈ ડેમની જળસપાટીમાં ફરી વધારો હાલમાં ઉકાઈ ડેમની સપાટી 342.28 ફૂટ ભયજનક સપાટી 345 ફૂટ ઉકાઈ ડેમમાં પાણીની 1,42,233 ક્યુસેક આવક ઉકાઈ ડેમના 13 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવ્યા અરવલ્લીમાં માલપુરનું જૂના રક્ષેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ વાત્રક નદીમાં પાણીનો પ્રવાહ વધતા મહાદેવ મંદિરનું ગર્ભગૃહ પાણીમાં ગરકાવ વાત્રક નદી કિનારાના અનેક મંદિરો જળમગ્ન થયા આસપાસના ખેતરોમાં પણ પૂર્ણ દ્રશ્યો સર્જાયા વરસાદની સીઝનમાં 4 માસ સુધી ભગવાન રહે છે જળમગ્ન સ્થિતિમાં રાજકોટ જેતપુર ભાદર નદીમાં 3 બાળકો ડૂબ્યા નદીમાં નહાવા જતા બાળકો ડૂબ્યા 3માંથી 1 બાળકનું મોત 2 બાળકો હાલ સારવાર હેઠળ પાણીનો પ્રવાહ વધતા બાળકો તણાયા સ્થાનિકોએ બાળકોને કાઢ્યા બહાર નવસારીના વાંસદા તાલુકામાં નેશનલ હાઇવે નંબર 56નો એક ભાગ બેસી ગયો વાહન વ્યવહાર થયો પ્રભાવિત હાઇવે પર પસાર થતા 2 લોકોને ગંભીર ઇજા ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા રાજકોટના ગોંડલમાં ગાઢ ઝાકળવર્ષાને લઈને વાહન ચાલકોને હાલાકી કપાસના પાકમાં નુકસાનની ભીતિ રાજકોટમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોનો પાક પાણીમાં પલળશે નહીં રાજકોટ યાર્ડમાં બીઓડીની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો બીડી યાર્ડના 8 કરોડના ખર્ચે નવો શેડ બનાવાશે જૂના માર્કેટિંગ યાર્ડમાં છાપરા બદલવા બીઓડીની બેઠકમાં લેવાયો નિર્ણય ઉપરાંત બંને માર્કેટિંગ યાર્ડ નજીક પેટ્રોલ પંપ પણ ઉભા કરવામાં આવશે પંચમહાલમાં ખાડામાં પડવાથી 8 વર્ષના બાળકનું મોત શહેરાની અણિયા ચોકડી પાસેની ઘટના સ્થાનિક ડિઝાસ્ટર એકેડમીએ બાળકને શોધવા કામગીરી હાથ ધરી હતી બાળક 10 ફૂટ કરતા ઊંડા ખાડામાં પડ્યું હતું રમતા રમતા બાળક ખાડામાં પડવાથી નિપજ્યું મોત ખાડા પાસે બેરિકેટિંગ ન હોવાને કારણે બની ઘટના નવરાત્રી શરૂ થતા જ પીએમ ગુજરાતમાં ઝંઝાવાતી પ્રવાસે આવશે 5 દિવસમાં 12થી વધુ જનસભા સંબોધશે પીએમ મોદી રાજ્યને અનેક વિકાસ કાર્યોની ભેટ આપશે 29 અને 30 સપ્ટેમ્બરે સુરત ભાવનગર અંબાજીના પ્રવાસે જશે પીએમ મોદી 9 ઓક્ટોબરે મોડાસામાં પીએમનો સંભવિત પ્રવાસ 10 ઓક્ટોબરે જામનગર અને ભરૂચના પ્રવાસે તો 11 ઓક્ટોબરે રાજકોટના જામકંડોરણાના પ્રવાસે જશે પીએમ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 27મી તારીખે ગુજરાતના પ્રવાસે રાજ્ય કામદાર વીમા યોજના હોસ્પિટલનું કરશે ખાતમુહૂર્ત ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ભારે ગરમાવો આવ્યો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા રાજકોટના પ્રવાસે રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ જેપી નડ્ડા મંગળવારે સૌરાષ્ટ્રનો પ્રવાસ કરશે
राष्ट्रीय अध्यक्ष राजकोट में रेसकोर्स ग्राउंड पर करते संबोधन, भाजपा चूंटाये सभ्यों ने करते संबोधन, जेने लईने रेसकोर्स ग्राउंड पर तैयारी शुरू, मोरबी में रोड शो में आपशे हाजरी। अमदावाद में मिली प्रदेश कांग्रेस की कारोबारी बैठक, मारू बूथ मारू गौरव अभियान की तैयारी, आठ मुद्दाओं साथ कांग्रेस उतरशे चूंटणी मैदान में। विधानसभा चूंटणी में पहला प्रदेश कांग्रेस की कारोबारी बैठक मिली, बूथ इंचार्ज ने परिणाम सुधी शू कामगिरी करवानी छे तेनी जवाबदारी सौंपाई। मारू बूथ मारू गौरव अभियान चलावशे कांग्रेस, विविध मुद्दे लोको साथे करशे संवाद, कांग्रेस संकल्प पत्रों 1.50 करोड़ घरों में पहुंचाड़वानी रणनीति घड़ाई, 24 से 26 सप्टेम्बर दरमियान 52,000 बूथ मजबूत कराशे। आगामी चूंटणी में प्रियंका गांधी करशे रोड शो, आ पहला गामे गाम जईने तैयारी शुरू करवाना अपाया सूचनों, कांग्रेस पहलीवार 52,000 बूथ सुधी कांग्रेस आठ वचन साथे नागरिक अधिकार पत्र लई जशे। गुजरात किसान कांग्रेस आठ होद्देदारों मांगी टिकट, किसान कांग्रेस प्रमुख पाल आंबलिया द्वारका बैठक में मांगी टिकट, तो कालावड बैठक पर किसान कांग्रेस प्रदेश उप्रमुख गिरिधर वाघेलाए करी दावेदारी। मोरबी बैठक पर कांतिलाल बावरवाए मांगी टिकट, केशोद बैठक पर मनीष नंदाणियाए, जयरे साणंद बैठक पर महादेव वघेलाए नोधाई दावेदारी, जसदण विछिया बैठक पर विनुभा धड़ूक, पालनपुर बैठक पर भरत करेणे मांगी टिकट। गुजरात संगठन की रचना माटे राष्ट्रीय अध्यक्ष ने सत्ता आप तो कांग्रेसे कर्यो ठराव, साथ ज राहुल गांधी ने राष्ट्रीय प्रमुख बनावानी मांग करी, विपक्ष नेता सुखराम राठवाए सोनिया गांधी ने सत्ता आप तो ठराव मुक्यो जे सर्वसम्मति थी पसार करायो। आपना संयोजक अरविंद केजरीवाल फरी आवशे गुजरात, 20 सप्टेम्बरे वडोदरा में बैठक ने करशे संबोधन, प्रेस कॉन्फरेंस पण करे तेवी संभावना। धोराजीना धारासभ्य ललित वसोया वेलकम नवरात्रिना कार्यक्रम में भाजपा धारासभ्य जयेशभाई रादड़िया साथे देखाया, ललित वसोया फरी भाजपा धारासभ्य साथे देखाता धोराजीना राजकारण में गरमावो। विधानसभा की चूंटणी में 55 बैठकों पर क्षत्रियों ने टिकट आपवानी करनी सेनानी मांग, साबरकांठा हिम्मतनगर में योजी विशाल बाइक रेली। विधानसभा की चूंटणी में 55 जेटली बैठकों पर क्षत्रियों ने लड़ावानी उग्र मांग साथे रेली, समाजना विकास माटे रेली अने सभाओनु आयोजन। मेहसाणा शहर कांग्रेस प्रमुख सामेना रोष में डॉक्टर मनीष दोषीनु निवेदन, कांग्रेस सभ्यनु लक्ष्य सरकार बनावानु, क्यारेक आ प्रकारनो संतोष उभो थशे तो बेसीने निराकरण लवाशे, तेमज आगेवानो पक्ष अने जनतानी लागणी मुजब कार्य करे छे। विपुल चौधरीनी धरपकड़ना विरोध में धानेराना थावर गामे चौधरी समाजनु मळ्युं महासम्मेलन, कांग्रेसना नेताओ पण सम्मेलनमां जोडाया। थावर गाम में अर्बुदा सेना बेनर हेठ योजायु महासम्मेलन, सामरवाड़ा थी थावर सुधी योजाई 8 किलोमीटर लांबी बाइक रेली, विपुल चौधरी समर्थन में मोटी संख्या में लोग रहे हाजर। सम्मेलन में उत्तर गुजरात बनासकांठा साबरकांठा पाटण मेहसाणा थी चौधरी समाज लोग उमटिया, मोटी संख्या में बहनों पहुंची अर्बुदा सम्मेलन में, पुलिस चुस्त बंदोबस्त गोठवायो। पूर्व वाइस चेयरमैन मूंगजी चौधरी विपुल चौधरी की धरपकड़ ने लेने विवादित निवेदन, रिमांड बाद आठमा दिवसे मुक्ति आपवानी मांग करी, कहू विपुल भाई ने नहीं पर समाज ने पूरियो छे जेल में। मूंगजी चौधरी उच्चारी चीमकी, विपुल चौधरी ने नहीं छोड़वामां आवे तो समाज जेल भरशे, कहू छोड़ाशे नहीं तो राज्य बहार थी पुलिस बोलावी पड़शे, जेल अने पुलिस बन्ने पड़शे ओछा। 25 सप्टेम्बरे बनासकांठा ढीमा में मळशे अर्बुदा सेना सम्मेलन, विपुल चौधरी की हाजरी नहीं हो तो गांधी चिंधिया मार्गे आंदोलन छेड़वानी समाज आगेवानों उच्चारी चीमकी, सम्मेलन में साधु संतो साथे कांग्रेस धारासभ्य पण हता हाजर। धारासभ्य गुलाबसिंह राजपूत थराद में पड़तर प्रश्नों ने लेने उतरिया उपवास पर, मेडिकल टीमें गुलाबसिंह राजपूत करियु मेडिकल चेकअप, धारासभ्य ने पुलिस बंदोबस्त पण अपायो, पर्वत पटेले गुलाबसिंह पर करिया प्रहार। चेयरमैन दिलीप संघाणी अध्यक्ष स्थाने गुज कोमासोल 61मी साधारण सभा मळी, सरकार की समृद्धि साथ सरकार चालती होवानु वाइस चेयरमैन विपिन पटेलु निवेदन, चालू वर्षे गुज कोमासोले 11,72,55,000 नो कर्यो नफो। सारू काम करनारा कर्मचारियों ने वधारे पगार आपाने दिलीप संघाणी की जाहेरात, मगफळी अने चणानी खरीदी में गुज कोमासोल ने करोड़ों नफो थयो होवानी करी वात। लवजिहाद सामे पाटीदार आगेवान अने विश्व उमिया फाउंडेशन प्रमुख आरपी पटेल नुं मोटू निवेदन,
कहू लवजेहाद सामे समाजे संगठित सजग थवू पड़शे। लवजेहादना बनावो रोकवा वालीओने कर्युं सूचन। दरेक घर में एक धर्म सभा आयोजन करने वालीओ ने आरबी पटेले कर्युं सूचन। कह्युं संतानों साथे मैत्रीपूर्ण वातावरण उभू करी संवाद करो। बनासकांठा डीसा में योजायो हतो पाटीदार समाजनो स्नेह मिलन कार्यक्रम। गांधीनगर में पूर्व सैनिकों आंदोलन यथावत। पूर्व सैनिकों पोतानी पड़तर मांगणीओ पर अड़क। मेडल परत करवा राज्यपाल ने मांग्यो समय। मेडल परत करी निवृत्त सैनिकों नोंधावशे विरोध। गांधीनगर सचिवालय बहार पूर्व सैनिकों धरना पर। माजी सैनिक सेवा फाउंडेशन ना बेलुको राज्यपाल ने आपशे पत्र। पूर्व सैनिकों छेल्ला 6 दिवस थी 14 जेटली पड़तर मांगो साथे बैठा छे धरना पर। माजी सैनिकों ना आंदोलन पर बोलिया गृह राज्यमंत्री हर्ष संघवी। मोटा भागनी मांग थोड़ा दिवस अगाउ ज संतोषवामां आवी होवानुं निवेदन। कह्युं जमीन तात्कालिक फाड़वी शक्य नथी। निर्धारित समय में मांग स्वीकारी लेवाशे। पंचायत हस्तकना आरोग्य कर्मचारियों आंदोलन मुद्दे सरकार साथेनी बैठक फरी रही निष्फळ। बैठक में न आव्यु कोई निराकरण। केटलीक बाबतों पर चर्चा बाकी। सोमवारे फरी 5 मंत्रीओनी कमिटी साथे योजाशे बैठक। गांधीनगरना शेरथामां मालधारी वेदना महासभानुं आयोजन। ढोर अंकुश नियंत्रण कायदो रद्द करवा अने गौचर जमीनो परत करवानी मांग। सरकार गुमराह करती होवानो मालधारीओनो आक्षेप। मालधारी वेदना महासभा में मोटी संख्या में लोग रहा हाजर। विधानसभा सत्र दरमियान विरोध अंगे कराई चर्चा। कार्यक्रम में एमएलए रघु देसाई लाखा भरवाड़ रहा हाजर। मेहसाणा वीसनगर में खेडूतों धरना दरमियान पुलिस खेडूतों की अटकायत की थी। दरमियान एक खेडूत की तबियत लथड़ता खेडूत ने पुलिस वाहन में उतारी तात्कालिक सारवार अपाई। खेडूत ने वधु सारवार अर्थे मेहसाणा सिविल लई जवाय। राजकोट में एसटी निगम कर्मचारी आंदोलन। विविध पड़तर मांगणियों ने लेने आंदोलन। एसटी कर्मचारी काली पट्टी धारण कर नोंधाव्यो विरोध। 21 और 22 सप्टेम्बरे एसटी कर्मचारी करशे घंटनाद। प्रभारी मंत्री जीतूभाई वाघाणी राजकोट की मुलाकाते। पूर्व सीएम विजय रूपाणी ट्रस्ट दीक्षा ग्रहण और तेजस्वी छात्रों आयोजन में लीधो भाग। राज्य में चालता आंदोलन पर वाघाणीए सेव्यू मौन। बोटाद शहर की सोसायटी में राजकीय पक्षों की नो एंट्री ना लाग्या पोस्टर। शहर पाड़ियाद रोड पर आवेला हाउसिंग बोर्ड विस्तार में लाग्या पोस्टरो। हाउसिंग बोर्ड विस्तार में गटर सफाई और ब्लॉक नाखवानी काम की मांग। संघ प्रदेश दमण दीव और दादरानगर हवेली भाजपा प्रमुख विरुद्ध फरियाद। दमण में दिलीपनगर एक बिल्डिंग में गैरकायदे प्रवेश कर तोड़फोड़ कर नानी दमण पुलिस स्टेशन में दीपेश टंडेल विरुद्ध फरियाद नोधाई। साबरकांठा में रखड़ता ढोरनो त्रास। हिम्मतनगर महावीरनगर में आंकलावे बाइक पर जई रहेला परिवार ने लीधो अड़फेटे। हड़ियोल सोसायटी पासे बन्यो बनाव। आंकलानो आतंक सीसीटीवी में थयो कैद। राजकोट में अतिका फाटक पासे ट्राफिक बोर्ड ने वाहन चालकों पासे थी पैसा उघराव्या। जागृत नागरिके वीडियो उतारी ने वायरल करता पुलिसे ट्राफिक वोर्डन ने सस्पेंड कर्यो। टीम निरीक्षण माटे आवे ते पहला तोफानी तत्वोए मैदान खोदी नाख्यू। सौराष्ट्र यूनिवर्सिटी ना हॉकी ग्राउंड में बन्यो बनाव। यूनिवर्सिटी सत्ताधीशोए तात्कालिक ग्राउंड रिपेर कर्यू। नेशनल टूर्नामेंट माटे हॉकी स्विमिंग स्पर्धा की राजकोट ने फाळवणी कराई। हॉकी ग्राउंड ने नुकसान पहुंचाड़वा अंगे नोंधाई फरियाद। 5 से 7 व्यक्तिओ सामे यूनिवर्सिटी पुलिस स्टेशन में फरियाद दाखल। नेशनल टूर्नामेंट माटे राजकोट ने 2 रमतों की कराई छे फाळवणी। कच्छ में अनुभवायो भूकंप। बपोरना समय 3.5 की तीव्रता भूकंप आंचको आव्यो। भचाउ थी 13 किलोमीटर नोंधायो भूकंप केन्द्रबिंदु। नवसारी रायचंद रोड शाह डेरी थी पाछड़ जर्जरित मकान धराशायी थयु। रात्रे 3 वगे मकान काटमण पड़ता लोग भयभीत थया। फायर विभागे घटनास्थले पहुंची बाजू मकान खाली करावियो। पोलीसे रोड बंद करावियो। जर्जरित मकान होवा छतां पालिकाए कोई नोटिस न आपी होवानो स्थानिकोनो दावो। धराशायी थयेला मकान अंगे मकान मालिक अने भाड़वात वच्चे कोर्ट केस छे कार्यरत। डांग जिल्लामां बपोर बाद वरसेला वरसादनी पगले नदीओमां घोड़ापूर। अंबिका कावेरी सहितनी नदीओमां घोड़ापूर। लोकोने नदी कांठे न जवा तंत्रनी सूचना। अरवली बायडना झांझरी धोधमां डूबी जता बेना मौत। अमदावादना मेघाणीनगरथी पिकनिक माटे आव्या हता 6 लोको। सुरेन्द्रनगर सायलाना नवागाम नजीक सीएनजी संचालित टेम्पो में विस्फोट। बेना मौत। मृतक पिता पुत्र होवानी शक्यता। सायला पुलिस मामलतदार घटनास्थले पहुंचा।
સુરતમાં સચિન જીઆઈડીસીમાં કોકા કોલા કંપનીમાં બ્લાસ્ટ, એક વ્યક્તિનું મોત, પાંચ લોકો ઇજાગ્રસ્ત. હોજીવાલા ફાયર અને પાંડેસરા ફાયરની બે ગાડીઓ ઘટના સ્થળે પહોંચી, લોકોમાં ભયનો માહોલ સર્જાયો. વાપીની સુપ્રીત કેમિકલ કંપનીમાં લાગેલી આગનો મામલો, કંપનીના કાટમાળ નીચેથી ત્રણ કામદારોના અર્ધ સળગેલી હાલતમાં મળ્યા મૃતદેહ. ત્રણ કામદારો ગાયબ હોવા છતાં કંપની સંચાલકોએ સેવ્યું મૌન, જીઆઈડીસી પોલીસે હાથ ધરી તપાસ. કામદારો ઘરે પરત ન આવતા પરિવારજનોએ કંપની સંચાલક અને પોલીસને કરી હતી જાણ. તપાસ દરમિયાન કાટમાળ નીચેથી મળી આવ્યા ત્રણેયના મૃતદેહ. જાણ હોવા છતાં કંપની સંચાલકોએ મૌન રહીને ઘટનાને દબાવવાનો કર્યો પ્રયાસ. જામનગરમાં યુવકે માથામાં ગોળી મારીને આપઘાત કર્યો. ખીજડીયા કાલાવડ બાયપાસ વચ્ચે બનાવ. કારમાં યુવકે પોતાની ગોળી મારીને આપઘાત કર્યો. યુવકના આપઘાતનું કારણ હજુ પણ અકબંધ. પંચકોશી એ ડિવિઝન એલસીબી પોલીસે તપાસ હાથ ધરી. અમદાવાદના સરદારનગરમાં અસામાજિક તત્વોનો આતંક. ગોમતીપુર વિસ્તારમાં બે રાઉન્ડ ફાયરિંગ કરાયું. ચાર ઇસમોએ એક યુવક પર છરી વડે કર્યો હુમલો. સારવાર દરમિયાન એક યુવકનું મોત, એક સારવાર હેઠળ. અંગત અદાવતમાં હુમલો કર્યાનું અનુમાન. પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા તપાસ હાથ ધરી. ચારે આરોપીઓ ધરાવે છે ગુનાહિત ઇતિહાસ. જામકંડોરણાના સોડાવદરમાં પતિએ પત્નીની કરી હત્યા. પતિએ મિત્રો સાથે મળીને આચર્યું દુષ્કર્મ. બાદમાં બબાલ થતા હત્યા કરી. પોલીસે ત્રણ આરોપીઓની કરી ધરપકડ. ભરૂચના અંકલેશ્વરમાં 12 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ. પડોશમાં રહેતા 55 વર્ષીય આધેડે બાળકી સાથે દુષ્કર્મ આચર્યું. પોલીસે આરોપીને ઝડપીને કાર્યવાહી હાથ ધરી. અમદાવાદમાં પિતાએ પોતાની 9 વર્ષની બાળકીને ડામ આપ્યા. બાળકી ઘરકામ ન કરતી હોવાથી પિતાએ આપ્યા ડામ. બાળકીના મામાએ બાળકી સાથે પૂછપરછ કરતા ઘટનાની જાણ થઈ હતી. હાલમાં બાળકીનો પિતા ફરાર. અમદાવાદના શિવરંજનીમાં આવેલા હરિત જ્વેલર્સમાં થઈ ચોરી. ગ્રાહકના સ્વાંગમાં આવેલી મહિલા નજર ચૂકવીને 75,000ના દાગીના લઈને ફરાર થઈ ગઈ. પોલીસે સીસીટીવીના આધારે હાથ ધરી તપાસ. જેતપુરમાં તસ્કરોનો પોલીસને પડકાર. સતત ધમધમતા રોડ પર આવેલી દુકાનમાં કરી ચોરી. 6 મોબાઈલ અને 40,000 રોકડ રકમની ચોરી કરી. દુકાનમાં જ ઠંડા પીણા અને નાસ્તાની મોજ કરતા તસ્કર સીસીટીવીમાં કેદ. આણંદમાં સામરખા ચોકડી નજીક ઇન્ડિયન મોટર્સ ગેરેજમાં તસ્કરો ત્રાટક્યા. ઓફિસમાંથી 25,000ની રોકડ રકમની કરી ચોરી. ઘટના સીસીટીવીમાં કેદ. આણંદ ટાઉન પોલીસે હાથ ધરી તપાસ. અમદાવાદમાં આસ્ટોડિયા દરવાજા પાસે ખાણીપીણીના બજારમાં અસામાજિક તત્વોનો ત્રાસ. અસામાજિક તત્વોએ બજારમાં ખુલ્લી તલવાર લઈને તોડફોડ કરી. ઘટના સીસીટીવીમાં કેદ. ગાયકવાડ હવેલી પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી. અમદાવાદના વેજલપુરમાં સિનિયર સિટીઝનને તેના જ ઘરમાં બંધક બનાવનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યા. ત્રણ આરોપીઓએ વૃદ્ધને ઘરમાં 24 કલાક સુધી બાંધી રાખી તેની પાસેથી રોકડ અને મોબાઈલની ચલાવી હતી લૂંટ. આરોપીઓએ વૃદ્ધ પાસે દસ્તાવેજો પર પણ કરાવી હતી સહી. વૃદ્ધની સામે રહેતા યુવકે આરોપીને વૃદ્ધ એકલા રહેતા હોવાની આપી હતી બાતમી. આરોપીઓએ વૃદ્ધાની 10 દિવસ સુધી કરી હતી રેકી. પોલીસે ફરિયાદના આધારે ત્રણ આરોપીઓની કરી ધરપકડ. અમદાવાદમાં યુવક પર જીવલેણ હુમલો કરાયો. 4 લોકોએ અંગત અદાવતમાં કર્યો હુમલો. અમરાઈવાડી પોલીસે તપાસ હાથ ધરી. વલસાડની સિંગર વૈશાલીની હત્યા કેસમાં મુખ્ય આરોપી બબીતાએ જ્યુડિશિયલ કસ્ટડીમાં દીકરીને જન્મ આપ્યો. વૈશાલી મર્ડર કેસમાં 3 આરોપીની થઈ છે ધરપકડ, જ્યારે 1 આરોપી ફરાર. અરવલ્લીના મોડાસામાં ધોરણ 12ના વિદ્યાર્થીનો આપઘાત. રહેણાંક મકાનમાં પંખાથી ગળે ફાંસો ખાઈને કર્યો આપઘાત. વિદ્યાર્થીના આપઘાતનું કારણ અકબંધ. પોલીસ અને 108 ટીમ ઘટના સ્થળે પહોંચી. વાપી જીઆઈડીસીમાં આવેલી સુપ્રીત કેમિકલ કંપનીમાં આગ. કલાકો બાદ કાટમાળ નીચેથી ત્રણ કામદારોના અર્ધ સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા. કામદારો ઘરે ન પહોંચતા પરિવારજનોએ કરી હતી પોલીસને જાણ. વાપી જીઆઈડીસી પોલીસે તપાસ હાથ ધરી. અમદાવાદમાં મહિલાએ શ્વાનને માર મારીને મોતને ઘાત ઉતાર્યો. મહિલાએ એક મહિલા સામે વસ્તાપુરમાં પોલીસ ફરિયાદ નોંધાવી. પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સિંગાપુરના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર સાથે કરી મુલાકાત. સિંગાપુર ગુજરાત અને ભારતના વ્યાપારિક સંબંધોનો સેતુ કરાશે સુદૃઢ. સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું, સિંગાપુર ગુજરાત અને ભારતના સંબંધોએ લાંબા ગાળાના રોકાણ માટે સાનુકૂળ માહોલ ઉભો કર્યો.
अंबाजी मंदिर में वेचाता मोहन थाळना प्रसाद नु पैकिंग बदलवामां आव्युं। कागळना बॉक्स की जगह पोलीमानी बॉक्स में मळशे प्रसाद। प्रसाद माटे 25 रूपया 100 ग्राम नु पैकेट अपाय छे। नवरात्रि ने लईने पुरजोश में तैयारी शुरू। अमदावाद जीएमडीसी ग्राउंड हॉल खाते तैयारी शुरू। ग्राउंड में जवा माटे कुल 8 गेट बनावामां आवशे। गेटे हेरिटेज लुक आपवामां आवशे। मेन गेटना 3 दरवाजा रेप्लिका प्रमाणे बनावाशे। वीआईपी माटे ग्राउंड में अलग डॉम बनावामां आव्यो। तमाम डॉम वॉटरप्रूफ बनावामां आवशे। वरसाद विघ्न न बने ते रीते तैयारी कराई। अमदावाद में लॉ गार्डन में जोवा मळी अनोखी रौनक। नवरात्रि तहेवार अंगे खरीदी करवा लोकोनी भीड़। अनेक स्थलों थी लोको खरीदी माटे उमटिया। अमदावाद में लॉ गार्डन विस्तार में नवरात्रि की खरीदी करवा लोको उमटिया। चणियाचोड़ी केड़िया सहित वस्तुओं की खरीदी माटे लोको उमटिया। कोरोना काल ना 2 वर्ष बाद धामधूम थी नवरात्रि की उजवणी ने लईने लोको में उत्साह। धोराजी रोड पर आवेल पाटी प्लॉट में कोरोना काळना 2 वर्ष बाद वेलकम नवरात्रि नु आयोजन। कार्यक्रम में कमाभाईए मुख्य मेहमान तरीके हाजरी आपता आयोजकोए साफो और हाथ पहेरावीने स्वागत कर्युं। कोठारियानी कमानी विदेश में पण लोक चाहना। अमेरिका में कीर्तिदान गढ़वीना कार्यक्रम में कमा माटे $500 की भेटनी जाहेरात। गुजराती हरिभाई नामना व्यक्तिए कमाने याद करीने डॉलर में पुरस्कार जाहिर कर्या। गृहराज्यमंत्री हर्ष संघवीए अंगदान पर बनावेलो गरबो कर्यो लॉन्च। गांधीनगर सर्किट हाउस में योजायो कार्यक्रम। अंगदान ने लईने लोको वधु जागृत थाय ते माटे अंगदान चेरिटेबल ट्रस्टे बनाव्यो छे गरबो। कार्यक्रम में हर्ष संघवीनुं निवेदन। कह्युं अंगदान की दृष्टि गुजरात ने मानवामां आवे छे रोल मॉडल। मनुभाई रबारीना संकलन थी तैयार करेलो गरबो लोकोमां अंगदान की प्रेरणा वधारवामां सार्थक साबित थशे। अमदावादना टागोर हॉल में कच्छी जैन सेवा समाज नो स्नेह मिलन समारंभ योजायो। मुख्यमंत्री भूपेन्द्र पटेल और विधानसभा अध्यक्ष नीमाबेन आचार्य रहा उपस्थित। सीएमए कह्युं डबल एंजीन की सरकार हाल विकास मार्गे वधी रही छे आगे। नवसारी में विहार सेवा भागरूपे मळ्युं जैन समाज नो सम्मेलन। साथ जैन बाळकी अरिहाने जर्मनी सरकार पास थी मुक्त करावा समाज आव्यो आगळ। विशाळ रेली योजी भारत सरकार पगला ले ते माटे रजूआत। अमदावाद में स्वच्छता माटे वधु एक पगलू। प्रधानमंत्रीए स्वच्छ भारत माटे बीजो तबक्को शुरू कर्यो। एएमसी सॉलिड वेस्ट द्वारा यूथ रेली उजवामां आवी। इंडियन स्वच्छता लीग यूथ रेली नु आयोजन करवामां आव्युं। तो बुलेटिन में हाल बस आटलू ज। तमाम महत्वपूर्ण समाचार माटे आप जोता रहो न्यूज 18 गुजराती। नमस्कार।